નમસ્કાર દર્શક મિત્ર, આપ જોઈ રહ્યા છો એજબેન ટીવી ન્યૂઝ. હું એજબેન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લીથી અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે. ક્યા કારણસર ખેડૂતને આપવું પડ્યું આવેદનપત્ર? ગાપટના ખેડૂતે જિલ્લા કલેક્ટર તેમજ બાયડ પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. ગાપટના રહેવાસી રાવલ દિલીપભાઈ ગૌરીશંકર આપ્યું આવેદનપત્ર. ખેડૂતની માલિકીની જમીનના બ્લોક નંબર અદલા બદલી થતાં ખેડૂતે આપ્યું આવેદનપત્ર. છેલ્લા ઘણા સમયથી ખેડૂત DILR કચેરીના ખાતો હતો ધક્કા. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાપટ ગામના રહેવાસી રાવલ દિલીપભાઈ જયશંકરની પોતાની માલિકીની જમીનમાં ઓન રેકર્ડ જમીનના બ્લોક નંબર અદલા બદલી થઈ ગયા હતા, જેને લઈને ખેડૂત દ્વારા મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી અને મામલતદાર દ્વારા જમીનમાં સુધારો કરવાનો હુકમ પણ કરી આપવામાં આવ્યો હતો. પરંતુ મોડાસા DILR કચેરીમાં ખેડૂતને છેલ્લા ઘણા સમયથી ધક્કા ખવડાવવામાં આવ્યા હતા, જેને લઈને આજરોજ ખેડૂત દ્વારા અરવલ્લી જિલ્લા અધિક કલેક્ટર તેમજ બાયડ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારી જમીનનો કોઈ યોગ્ય નિકાલ નહીં આવે તો હું ગાંધી સીધા માર્ગે પણ જવા તૈયાર છું. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા બ્યુરો રિપોર્ટ સતી સોલંકી સાથે, આપ જોતા રહો એજબેન ટીવી ન્યૂઝ. મને યોગ્ય ન્યાય મળતો નથી. મારી જમીન અદલા બદલી કરી દેવામાં આવી છે. મેં એના માટે ચલણના પૈસા પણ ભર્યા મામલતદારમાં. મામલતદારે સર્વે કરીને આવીને હુકમ પણ કર્યો, એ છતાંય મારો કોઈ સુધારો થતો નથી. આજ રોજ હું કલેક્ટર કચેરી સાહેબના ત્યાં આવ્યો છું આવેદનપત્ર આપવા માટે, અને મને યોગ્ય ન્યાય મળે એ માટે હું આ એક છેલ્લી કોશિશ કરી રહ્યો છું. અને આ છતાં એ નહીં થાય તો હું આગામી દિવસોમાં ગાંધી આંદોલન કરવા તૈયાર છું.